तख्त बदल लो, ताज बदल लो, की सरकार बदल दो, तख्त बदल लो। नर्मदा जिल्लाना डेडियापाड़ा आम आदमी पार्टीना धारासभ्य जयतर वसावा विरुद्धनी पोलीस फरियादना विरोधमा भरूच जिल्ला आम आदमी पार्टीए मुख्यमंत्रीने संबोधेल आवेदनपत्र भरूच जिल्ला कलेक्टरने पाठवामां आव्युं हतुं। आवेदनपत्रमां जणાવાયું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ આખી ઘટના એવી છે કે જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીનમાં ઊભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો હતો। વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજૂઆત ધારાસભ્ય ચૈતર વસાવા પાસે આવી હતી, જેમાં તેઓએ વન વિભાગના કર્મચારીઓ અને ખેડૂતોને સામે બેસાડી સમાધાન કરાવી નક્કી થયા મુજબની નુકસાની ખેડૂતને ચૂકવવામાં આવી હતી, જે સમગ્ર મામલે કોઈકના દબાણમાં આવી આ મુદ્દે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેથી આ મુદ્દે દરમિયાનગીરી કરી ન્યાયિક તપાસ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ અટકાવવા અંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ આગેવાનીમાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગઈકાલે જે રીતે આપણે ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની આખી માહિતી એ રીતે છે કે વન વિભાગના અધિકારીઓએ જે સનદ કરેલી જમીન જે ખેડૂતોને આપવામાં આવી હતી એ ખેડૂતે એનો કપાસનો પાક અંદર વાવેતર કર્યો હતો અને જે વન વિભાગના અધિકારી છે એ લોકોના દ્વારા એક ખેડૂતે જે કંઈ પાક ઊભો કર્યો હતો એ પાકને તોડી પાડવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સ્થાનિક ધારાસભ્યના રૂપે જ્યારે અધિકારી અને ખેડૂતોને ભેગા મળી અને એમના ઘરે જ્યારે એમને ચર્ચા કરી ત્યારે સમાધાન કરવામાં આવ્યું અને સમાધાનના ભાગરૂપે એવી નક્કી કરવામાં આવ્યું કે ખેડૂતોને જે પાકની નુકસાની થઈ છે વન વિભાગના અધિકારીઓ એમની ભૂલ સ્વીકારી અને એમને 60,000 રૂપિયા આપવાની નુકસાની આપવાની એમને નક્કી કર્યું। 60,000 રૂપિયા એમને આપ્યા, પરંતુ આ સરકારના રાજની અંદર એમને ખોટા કેસની અંદર ફસાવવા માટે એ લોકોએ તોડપાણી કરી એવો એક ગુનો દાખલ કરી અને વન વિભાગના અધિકારીઓને મારી નાખવાની ધમકી હોય કે હવામાં ફાયરિંગ હોય અને દાગ ધમકી આપવાના રૂપે એમને 386 ની કલમ હેઠળ એમના વિરુદ્ધની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે।